हूँ डॉक्टर पूर्णिमा नाडकर्णी, डायरेक्टर ऑफ नाडकर्णी ग्रुप ऑफ हॉस्पिटल्स, किलापारडी, वापी, वलसाड़ अने सूरत थी बात करूँ छूँ। आज आपणे वात करीए एबनॉर्मल यूट्राइन ब्लीडिंग अथवा वधारे रक्तस्राव थवो अथवा एबनॉर्मल रीते रक्तस्राव थवो एना पर आपणे आज वात करीए। हवे कोईपण स्त्रीने सर्वसाधारण मासिक धर्म 12 वर्षे शुरू थई जाए अने पछी दर महीनामां एक वार मासिक आवे, साधारण 3-4 दिवस मासिक जाए, दिवसमां 3-4 वखत पैड बदलवू पड़े अने मासिक वधारे ना आवे अने आ रेग्युलर आवानी प्रक्रिया साधारण 15 वर्षे शुरू थई जाए अने रेग्युलर मासिक धर्मनी प्रक्रिया तमारी 38-39 ईयर सुधी थाय। ते पछी जेम जेम अंडकोश ओछा काम करता थई जाए तेम तेम क्यारे क्यारे मोढेथी मासिक आवानी प्रक्रिया थई जाए अने सर्वसाधारण 45 वर्षथी 50 वर्ष सुधीना काळामां मासिक धर्म हमेशा बंद थाय, जेमने मेनोपॉज कहेवामां आवे छे। ज्यारे आ प्रक्रियामां कंई बदल थई जाए अथवा जे त्रासदायक बदल थई जाए, जेमने एबनॉर्मल यूट्राइन ब्लीडिंग अथवा एबनॉर्मल रीते मासिक आवानी प्रक्रिया एवं कहेवामां आवे छे, એમાં ક્યારેક ક્યારેક 3-3 મહિને માસિક આવે અને બહુ વધારે રક્તસ્રાવ થઈ જાય, જેમ કે પોલિસિસ્ટિક ઓવરીયન પેશન્ટને થઈ જાય અથવા ઓબીસ પેશન્ટ, ઓબીસ એટલે સ્થૂલ પેશન્ટને એવું બની શકે, અથવા ક્રોનિક એન ઓવ્યુલેશન, ઓવ્યુલેશનની પ્રક્રિયા જેમને ન થાય આવા સ્ત્રીઓને 2-3 મહિને માસિક ચડી જાય પછી હેવી બ્લીડિંગ થઈ જાય એવું બની શકે, અથવા ક્યારેક ક્યારેક વહેલા માસિક આવી જાય અને વધારે આવી જાય, જો 10-10 દિવસે માસિક, 2-3 દિવસે પણ આવે એ પણ તો વધારે જ કહેવાય, સો ઇટ ઇઝ મચ મોર, અથવા કઈ સ્ત્રીઓને રેગ્યુલર માસિક આવે લેકિન આટલું હેવી આવે 3-4 પેડને બદલે 8-10 પેડ પૂરી રીતે ભરી જાય તો એ હેવી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ અથવા વધારે રક્તસ્રાવ, અતિશય વધારે રક્તસ્રાવ કહેવામાં આવે છે। નાવ લેટ અસ સી નાની ઉંમરમાં એડોલેસન્ટ પીરિયડમાં, જ્યારે કે 12-21 વર્ષની પીરિયડના ગાળામાં માસિક ધર્મ રેગ્યુલર નથી શરૂ થાય, ઓવ્યુલેશનની પ્રક્રિયા નથી શરૂ થાય તો હેવી ઇરેગ્યુલર બ્લીડિંગ આવીને જરા વધારે આવવાનું નોર્મલ કહેવાય, બટ આવા સ્ત્રીયા મોટી હોય, ઓબીઝ હોય, સ્થૂલ હોય, એમને રૂવાડી હોય અને એને ઇરેગ્યુલર માસિક હોય તો આ પોલિસિસ્ટિક ઓવરીને કેસ કહેવામાં આવે છે, તો પીસીઓના કેસમાં એ થઈ શકે હેવી બ્લીડિંગ। So, anovulation and PCO, obesity is one of the cause. Very rarely koi bleeding disorder hoy, koi ne factor 8 deficiency ho, very rarely 1% chance. But ehu koi pan jatno thalassemia minor hoy, sickle cell hoy, atho thrombophilia factor hoy, atho ene factor 8 deficiency hoy, to koi pan blood related disorder ma continuously bleeding aave, stop ach nahi thai, એવું થાય પણ આ 1% ચાન્સ જ હોય, પણ આ આપણે ધ્યાનમાં રાખવું પડે। એન્ડ લાસ્ટ ઇઝ એનિમિયા, જેમને બ્લડમાં હિમોગ્લોબિન જ ઓછું છે આવા સ્ત્રીઓને કન્ટિન્યુઅસલી બ્લીડિંગ, છોકરીઓને કન્ટિન્યુઅસલી બ્લીડિંગ થઈ શકે, સો ધીઝ આર ધ કોઝિસ ઇન અ યંગ એજ। વેન તમારું લગ્ન થઈ જાય 21-35 વર્ષની ગાળામાં આપણે રિપ્રોડક્ટિવ એજ કહેવામાં આવે છે, આ ઉંમરમાં હેવી બ્લીડિંગ ક્યારે થાય, પીસીઓ પદ્ધતિમાં થઈ જાય, જેને સ્થૂલતા છે, રૂવાટી વધારે છે, ઇરેગ્યુલર પીરિયડ છે એન્ડ બાળક નથી થતું, અને એ સોનોગ્રાફી કરો તો મોટા મોટા ઓવરી છે જેમાં નાની નાની ફોલિકલ્સ હોય, જેમને પોલિસિસ્ટિક ઓવરી કહેવામાં આવે છે, એમાં અનોર્મલી થઈ જાય, ઓબીસ પેશન્ટને અથવા સ્થૂલ પેશન્ટને નોર્મલી હેવી બ્લીડિંગ આવી જાય। નંબર 3, જેને ઓવ્યુલેશનની પ્રક્રિયા જ નહીં થાય 2-3-4 મહિને, જેમને એન્ડોમેટ્રલ લાઇનિંગ વધી જાય, કેમકે 3-3 મહિના પછી માસિક આવવાનું છે તો ગર્ભાશયના પડ વધી જાય, એમને હેવી બ્લીડિંગ થઈ શકે, પણ સાથે સાથે ગર્ભાશયની અંદરના ભાગમાં કઈ ખામીઓ હોઈ શકે, જન્મજાત ખામી, જેમ કે બાયકોનિયોટ યુટરસ, ડબલ યુટરસ હોય, બાયકોનિયોટ યુટરસ હોય તો માસિક પણ ડબલ જ આવી જાય, કેવા યુટરસની અંદર પોલિપ્સ હોય, મસા હોય અથવા ફાઇબ્રોઇડ્સની ગાંઠો હોય અથવા ઇન્ફેક્શન હોય, આવા બધા સ્ત્રીઓને હેવી બ્લીડિંગ આ રિપ્રોડક્ટિવ એજમાં થઈ જાય, સાથે સાથે એડિનોમાયોસિસની બીમારી હોય કિંવા ફાઇબ્રોઇડ્સની ગાંઠો હોય તો આવા પદ્ધતિ, આવા સ્થિતિમાં પણ હેવી બ્લીડિંગ થઈ શકે, સો આ છે રિપ્રોડક્ટિવ એજમાં। તમારે વધારે ઉંમર થઈ ગઈ 35 વર્ષથી વધારે, 35 થી
45 વર્ષની ઉંમર જે પેરીમેનોપોઝ કહેવામાં આવે છે, જેમાં ઓવ્યુલેશનની પ્રક્રિયા જ વધારે ન થાય એટલે હેવી બ્લીડિંગ આવી શકે, બટ એન્ડોમેટ્રિયલ હાઇપરપ્લાઝિયા એનો મતલબ છે કોથળીને અથવા ગર્ભાશયનો અંદરના બ્લડ સોજી જાય, એમાં 30% કેસીસમાં કેન્સરની પ્રક્રિયા હોઈ શકે. એટલે એન્ડોમેટ્રિયલ કેન્સર હોય તો એવી થઈ શકે. ઓવેરિયન કેન્સર હોય એટલે સર્વાઇકલ કેન્સર, આપણા દેશમાં 7 મિનિટે એક સ્ત્રીને સર્વાઇકલ કેન્સર થઈ જાય. સર્વાઇકલ એટલે ગર્ભાશયનો મુખનો કેન્સર અથવા ગર્ભાશયનો પડનો કેન્સર, જેને એન્ડોમેટ્રિયલ કેન્સર કહેવામાં આવે છે, અથવા અંડકોષનો કેન્સર. આવા પરિસ્થિતિમાં હેવી બ્લીડિંગ થઈ શકે, એડિનોમાયોસિસમાં થઈ શકે, એન્ડોમેટ્રિયોસિસમાં થઈ શકે. સો આ જો પદ્ધતિમાં હેવી બ્લીડિંગ થઈ શકે. સાથે સાથે હાઇપોથાઇરોઇડની બીમારી, હોર્મોનનો પ્રોબ્લેમ્સ હોય, થાઇરોઇડની ગ્રંથિ બરાબર કામ ના કરતી હોય, હાઇપોથાઇરોઇડિઝમ હોય તો હેવી બ્લીડિંગ થઈ શકે. વધારે વજન હોય, હાઇપરટેન્શન અને બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, વજન વધારે છે, ઓબીસ છે, તો આવા કારણે પણ હેવી બ્લીડિંગ થાય. સો ધીઝ આર ધ ઓલ કોઝિસ ઓફ હેવી બ્લીડિંગ. તો આપણે તપાસ શું કરીએ? નાની ઉંમરના તમારે બ્લડ કાઉન્ટ કરવું જોઈએ, સિકલ ટેસ્ટ, થેલેસેમિયા કરવું જોઈએ, બ્લડ તમારો બ્લડ ક્લોટિંગ બરાબર થતું છે કે નહીં આ ચેકિંગ કરવું પડે, ક્યારેક ક્યારે પિશાબ રોકીને ઉપરથી સોનોગ્રાફી કરવી પડે અને તે પ્રમાણે ટ્રીટમેન્ટ આપવું પડે. રિપ્રોડક્ટિવ એજના ગ્રુપમાં અમે સોનોગ્રાફી પહેલાં કરે, બ્લડનો બ્લડ કાઉન્ટ તો કરે જ કરે, હિમોગ્લોબિન લો હોય તો એનિમિયા સુધારવું પડશે, થાઇરોઇડની ગ્રંથિ કામ ના કરતું હોય તો તેમનું ટ્રીટમેન્ટ આપવું પડે, પણ એટ ધ સેમ ટાઈમ સોનોગ્રાફી પ્રક્રિયાથી આપણે ડાયગ્નોસિસ કરે, પોલિપ હોય, ફાઇબ્રોઇડ હોય, એડિનોમાયોસિસ હોય, એન્ડોમેટ્રિયોસિસ હોય, ફાઇબ્રોઇડ્સની ગાંઠો હોય, તો આ બધાને હિસ્ટ્રોલેપ્રોસ્કોપી કરીને આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ. સો હિસ્ટ્રોસ્કોપી કરીને અથવા દૂરબીનથી આપણે અંદરથી બધી ગાંઠો કાઢી શકીએ, ફાઇબ્રોઇડ્સની ગાંઠો લેપ્રોસ્કોપીથી કાઢી શકીએ, અને આ ટ્રીસ્ટીઓને દવા સાથે સાથે હોર્મોન્સની ટ્રીટમેન્ટથી આપણે સારા કરી શકીએ. પીસીઓ પદ્ધતિ હોય તો પ્રેગ્નન્સીની ટ્રીટમેન્ટ કરીને સારા કરી શકીએ. મોટી ઉંમરમાં એન્ડોમેટ્રિયલ હાઇપરપ્લાઝિયા હોય તો પહેલાં આપણે બાયોપ્સી કરીને ચેક કરવું પડે કે એમાં કેન્સર છે કે નથી, અને કેન્સર ના હોય તો હિસ્ટ્રોસ્કોપી કરીને પણ તે કાઢી શકે, અને માયરીના કરીને ટી નાખી શકે, અથવા હોર્મોન્સના ઇન્જેક્શન્સ આપી શકે, અથવા ગર્ભાશયની કોથળી, જો 2-3 બાળકો થયેલો હોય તો ગર્ભાશયની કોથળી અમે કાઢી શકીએ. કેન્સર હોય તો સર્વાઇકલ કેન્સરનું તે પ્રમાણે ઓપરેશન કરાય, એન્ડોમેટ્રિયલ કેન્સર હોય તો પૂર્ણ કેન્સરનો કેન્સર કાઢીને એના લિમ્ફ નોડ્સને પણ કાઢી નાખવું પડે, અને એવી રીતે અમે ટ્રીટમેન્ટ કરીને પેશન્ટને સારા કરી શકીએ. તો દોસ્તો, ક્યારે પણ હેવી બ્લીડિંગ થાય તો એને દુર્લક્ષ્ય નથી કરવાનું, એના પર ધ્યાન આપવાનું, કારણ હેવી બ્લીડિંગ લીડ્સ ટુ એનિમિયા, એનિમિયા લીડ્સ ટુ હાર્ટ ફેલ્યુઅર એન્ડ અર્લી ડેથ. ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર પૂર્ણિમા નાડકર્ણી, ડાયરેક્ટર ઓફ નાડકર્ણી ગ્રુપ ઓફ હોસ્પિટલ, કિલાપારડી, વાપી, વલસાડ અને સુરત. કિલાપારડીમાં અમારું નાડકર્ણી હોસ્પિટલ છે, હાઈવે પર જ છે. વાપીમાં અમારા 2 હોસ્પિટલ છે, 21st Century હોસ્પિટલ એન્ડ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર અને ઇવાયકર ફર્ટિલિટી સેન્ટર છે, જ્યાં ટેસ્ટ ટ્યુબ બેબીની ક્રિયા થાય છે. પછી અમારું વલસાડમાં 21st Century હોસ્પિટલ છે, જે બસ સ્ટોપને બાજુમાં છે. સુરતમાં અમારા 2 હોસ્પિટલ છે, નિમાયા વુમન્સ હોસ્પિટલ છે મજુરા ગેટ પર, ઓલ્ડ આરટીઓનો સામને છે, વનિતા વિશ્રામના બાજુમાં જ છે નિમાયા વુમન્સ હોસ્પિટલ, અને સ્ટેશન પર અમારું 21st Century હોસ્પિટલ છે, જ્યાં સ્ત્રીઓને લગતા તમામ બીમારીની ટ્રીટમેન્ટ થાય. અમારા હોસ્પિટલ ખાસ કરીને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર કરીને વધારે પ્રખ્યાત છે, પણ સાથે સાથે કેન્સર થેરપી માટે પણ અતિશય ફેમસ છે, કાર્ડિયાક માટે પણ ફેમસ છે, અને સ્કિન માટે પણ ફેમસ છે. અને હાલમાં જ અમે કેન્સર રેડિયેશન સેન્ટર શરૂ કરેલું છે વાપીમાં, તો કેન્સરના પેશન્ટને માટે તમામ રેડિયેશનની પ્રક્રિયા ત્યાં થઈ શકે.